पोरबंदर जिल्लामां भारे वरसादना कारणे अनेक विस्तारमां जळબંબાકારની સ્થિતિ સર્જાય છે। આ વર્ષે ભાદર 2 મિણસાર ભૂખી ઓજત સહિતના ડેમો ઓવરફ્લો થવાથી તેના પાણી ઘેડ પંથકના ગામમાં ફરી વળ્યા હતા। સાથે જ ખેતરમાં પણ સરોવરમાં ફેરવાઈ ગયા છે। ખેતરને જોડતા માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। अनेक गाम संपर्क विहोणा बन्या छे। जी 24 कलाकनी टीमे घेड़ पंथकना चिकासा गामे पहोंची अने त्यां सुधीनो ताक मेळव्यो। स्थिति शुं छे ते जानकारी मेळवी। चिकासा गामना खेतरोमां पाणी ज पाणी हतुं। खेडूतोनो महामूलो मगफळी जुवार सहितनो पाक नाश पाम्यो छे, तो जे खेडूतोए हजु वावेतर नथी कर्युं तेओ पण खेतरो पाणीथी खाली नहीं थाय त्यां सुधी वावेतर नहीं करी शके, जेना कारणे आगामी समयमां पशुओना घासचारानी मोटी समस्या सर्जाई शके छे। પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના જિલ્લાઓમાંથી જે પાણી છોડવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને જે ભાદર મધુવંતી ઓજસ અને મીણસા નદીના જે પાણી છે તે છોડવામાં આવતા સમગ્ર જે ઘેડ વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જતો હોય છે અને આ જ રીતની પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તે કોઈ તળાવ કે કંઈ નથી, નદી કે એવું કંઈ, પરંતુ જે ઘેડ વિસ્તારના જે ખેતરો છે તે ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘેડની પરિસ્થિતિ આ જ પ્રકારની જોવા મળી રહી છે। જે ઉપરવાસના જિલ્લાઓમાંથી પાણી છોડવામાં આવતા જે ખેતરો છે તે જળબંબાકાર થયા છે અને બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ત્યારે આ જે અહીંના ઘેડ વિસ્તારના જે ખેડૂતો છે તેમના જે પાકો વાવેતર કરવામાં આવ્યું હતું તેની પણ જે પરિસ્થિતિ છે તે ખૂબ દયનીય બની છે। કારણ કે પાણી ફરી વળતા આ જે પાણી છે તે અંદાજિત દિવાળી આસપાસ પાણી છે તે ઓસરતા હોય છે, જેના કારણે જે ખેડૂતોએ જે પોતાનું મહામૂલા પાકનું જે વાવેતર કર્યું હોય તેઓ પણ નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે આ જે ખેતરો છે તે 2 મહિના બાદ પાણી ઓસરતા અહીંના જે ખેડૂતો છે તેઓ પોતાનું ચોમાસું જે પાક છે તે વાવતા હોય છે, એમાં પણ ખાસ કરીને જે ચણા અને ઘઉંનું પાકનું વાવેતર કરતા હોય 2 મહિના બાદ વાવેતર થતું હોય છે। ત્યારે હાલ તો આ સમગ્ર ઘેડ વિસ્તારની પરિસ્થિતિ છે તે દયનીય બની છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર।